दोस्तों आगळ वधीए पहेला सब्सक्राइब बटन जरूरथी दबावो अने हाँ बेल बटन पण दबावो जेथी तरीके दरेक वीडियो जल्दी मळी शके। પ્રાધ્યાય દાખલા નંબર 14.14 નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચેની આકૃતિમાં આપેલા પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને પરિપથ કયું લોજિક ઓપરેશન એટલે કે ઓર એન્ડ કે નોટ કરે છે તે નક્કી કરો। અહીંયા હિંટ આપેલી છે કે એ બરાબર 0 અને બી બરાબર 0 હોય તો નોર ગેટના બીજા નોર ગેટના એ અને બી પણ બી ઇનપુટ 0 હશે તેથી y બરાબર 1 તેવી જ રીતે ઠીક છે। આ આપણે ટ્રુથ ટેબલથી લઈએ એટલે આ હિંટ એ જ પ્રમાણે આપણો ટ્રુથ ટેબલ બનશે। તો આપણે અહીંયા સમજીએ a અને b એ એન્ટર થાય છે નોર ગેટમાં, નોર ગેટમાં એન્ટર થયા બાદ એ શોર્ટ કરેલા નોર ગેટમાં ફરી એન્ટર થાય છે અને પછી આપણને y મળે છે। તો આ y1 લઈશું તો બસ આ કયો ગેટ દર્શાવે છે એ જોવાનું છે। તો આપણે એ જ પરિપથ માટે બનાવી દઈએ ટ્રુથ ટેબલ। પરિપથનું વર્ણન આપણે કરી દીધું છે કે એ અને બી એ નોર ગેટના ગેટમાં પ્રવેશે છે, તેનો આઉટપુટ y1 એ શોર્ટ કરેલા નોરમાં પ્રવેશે છે। અને જરા ધ્યાનથી જોશો આપણે એ અને બી, હવે આ એ અને બી નોરમાં પ્રવેશે છે તો નોરમાં પ્રવેશે છે એટલે એ ઓર બી અને એનો પણ નોર કરી દઈએ તો એ ઓર બી અને એનો આ નોર, આ વાસ્તવમાં શું છે આપણને y1 મળ્યો। હવે આ y1 શામાં પ્રવેશે છે, નોરમાં પ્રવેશે છે। તો આપણે જાણીએ છીએ કે આ જ ઇનપુટ તરીકે જો આ y1 હોય તો એ અને બી તરીકે એ જ ઇનપુટ પ્રવેશશે, સો 0 હશે તો 0, 1 હશે તો 1। તો આપણે આને પહેલાં આટલા ટેબલને બનાવી દઈએ પછી બીજા ટેબલને આના પ્રમાણે બનાવીએ 0 0 1 1 0 1 0 1, ઓર છે, ઓર છે એટલે બંને 0 હશે ત્યારે 0 હશે, બાકી કોઈ પણ એક 1 હશે તો આપણે 0 1 માટે 1 1 0 માટે 1 1 1 માટે 1 લઈશું, એનું નોટ લઈશું। આનો નોટનો અર્થ શું થયો કે 0 છે તો 1 અને 1 છે તો 0, 1 છે તો 0, 1 છે તો 0। આ ટેબલ આટલા y1 માટે બન્યું। હવે આ y1 આની અંદર એન્ટર થાય છે, આપણે લખીશું કે y1 એ શોર્ટ કરેલા નોરમાં પ્રવેશે ત્યારે, જો શોર્ટ કરેલા નોરમાં પ્રવેશે એનો અર્થ શું થયો કે હવે એ અને બી ગમે તે, ચલો એક આપણે y1 તરીકે લઈ લીધું, એને કહ્યું 1 0 0 0, આપણને જે આઉટપુટ મળે ને એ લીધો, હવે એનો એ જ આપણને અહીંયા, કારણ કે એ 1 લઈશું તો આમાં 1 આવશે, 0 લઈશું તો 0 આવશે, તો એનો એ જ ઇનપુટ અહીંયા આપણને મળે છે। હવે એ આની અંદર પ્રવેશે છે તો એ શું થશે, એ પ્લસ બી, આ એ ડેસ બી ડેસ લઈએ, એ ડેસ પ્લસ બી ડેસ અને એ ડેસ પ્લસ બી ડેસ અને એનો નોટ થઈ જશે, એની એ જ પ્રોસેસ, પણ 1 1 છે તો અહીંયા 1 થશે, બાકી બધામાં શું આવશે 0 0 0, તો આનું નોટ 1 નું 0 0 નું 1 1 1।
તો તમે જોઈ શકો છો કે આ એ અને બી માટે આઉટપુટ આપણને આર્યા મળ્યું. તો આ કયા ગેટનું કાર્ય કરે છે એ તમે જોઈ શકો છો કે ઝીરો ઝીરો માટે અહીંયા ઝીરો મળ્યું, ઝીરો વન માટે અહીંયા વન મળ્યું, વન ઝીરો માટે વન મળ્યું અને વન વન માટે વન મળ્યું. તો આ કોના જેવું કાર્ય કરે છે? ઓર ગેટ જેવું કાર્ય કરે છે. ઓર ગેટ જેવું કાર્ય કરે છે. આપણે આને બુલિયન સમીકરણ પરથી પણ લખી શકીએ. બુલિયન સમીકરણ પરથી પણ થોડુંક જણાવીએ તો વધારે ખ્યાલ આવે. જો અહીંયા એ અને બી એન્ટર થાય છે તો વાય વન બરાબર એ પ્લસ બી અને એનો નોટ. હવે એ પ્લસ બીના નોટનો અર્થ શું થયો? એ ડોટ ઇન્ટુ એ નોટ ઇન્ટુ બી નોટ. હવે આ જ વસ્તુ આપણે આની અંદર એન્ટર કરીએ, વાય બરાબર વાય વન અને એનો નોટ લઈએ તો એ આપણને શું મળે છે? એ નોટ ઇન્ટુ બી નોટ અને એનો નોટ લઈએ તો આપણને ઓલરેડી એ પ્લસ બી મળી જાય છે, જે ઓર ગેટ દર્શાવે છે. શું દર્શાવે છે? ઓર ગેટ દર્શાવે છે. બિલકુલ સરળ છે. આના પરથી પણ તમે મેળવી શકો અને આના પરથી પણ મેળવી શકો. જે રીતે તમને ફાવે એ રીતે તમે જવાબ આપી શકો.